वरसाद न पड़े तो शू थे એટલે કે પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે કઈ કઈ મુશ્કેલીઓ પડે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। આ ઉપરાંત આપણે પાણીનું સંરક્ષણ કઈ રીતે કરી શકીએ તથા વરસાદના વહી જતા પાણીનો સંગ્રહ કરીને તેનો ફરીથી ઉપયોગ કઈ રીતે કરી શકીએ તેના વિશે વિસ્તૃત સમજ મેળવીશું। ઓકે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલા આપણે જોઈશું કે જો વરસાદ વધુ પડે તો શું થાય। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જુદી જુદી જગ્યાએ વરસાદનો સમય અને માત્રા જુદા જુદા હોય છે। તમે તે અનુભવ પણ કર્યો હશે। તમે ચોમાસા દરમિયાન ક્યારેક ગામમાં રહેતા તમારા કોઈ સગાવાલાને ફોન કરશો તો બની શકે કે ત્યાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ હોય અને અહીં શહેરમાં સાવ થોડો વરસાદ હોય અથવા તો ન પણ હોય। વિશ્વના કેટલાક ભાગોમાં આખા વર્ષ દરમિયાન વરસાદ પડે છે તો કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદ થોડા દિવસો માટે પડે છે। હવે આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો આપણા દેશમાં મુખ્યત્વે વરસાદ ચોમાસામાં આવે છે। ઉનાળાના ગરમ દિવસો પછી વરસાદ આપણને ઠંડક પહોંચાડે છે। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। ખેતી માટે પાણી મેળવવા માટે મુખ્ય આધાર વરસાદ પર છે, જેથી મોટાભાગના પાકની રોપણીનો આધાર વરસાદ પર રહેલો છે। પરંતુ ખૂબ જ વધારે વરસાદથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। ભારે વરસાદથી નદીઓ, તળાવ તથા સરોવરના પાણીની સપાટી વધવા લાગે છે। પાણીની સપાટી વધી જવાથી પાણી એક મોટા વિસ્તારમાં ફેલાઈને પૂરમાં પરિણમે છે, પૂરની સ્થિતિ સર્જાય છે। આ પૂરનું પાણી ખેતરો, જંગલો, ગામડા અને શહેરોને પણ પાણીથી ડૂબાડી શકે છે। આપણા દેશમાં પૂરથી પાક, પ્રાણીઓ, સંપત્તિ તથા માનવ જીવનને નુકસાન થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ વાત તો થઈ જમીન પર રહેતા મનુષ્યો અને પ્રાણીઓની। શું તમને ખ્યાલ છે પૂરની અસર પાણીમાં રહેતા સજીવો પર પણ થાય છે? પૂરના સમયે પાણીમાં રહેતા સજીવો પણ પૂરના પાણી સાથે તણાઈ જાય છે। પછી જ્યારે પૂરનું પાણી ઓછું થાય છે ત્યારે પાણી તો જતું રહે છે પણ તે સજીવો જઈ શકતા નથી અને તે જમીનવાળા વિસ્તારોમાં ફસાઈ જાય છે અને મૃત્યુ પામે છે। આમ પૂરની સ્થિતિને કારણે જમીન પર રહેતા મનુષ્યો અને પ્રાણીઓ પર તો અસર થાય જ છે, સાથે સાથે પાણીમાં રહેતા સજીવો પર પણ પૂરની અસર થાય છે। વધારે વરસાદ પડવાને લીધે નદીઓ, સરોવરો અને તળાવોના પાણીની સપાટી વધવા લાગે છે। પૂર આવવાથી બધે જ જળ બંબાકાર થઈ જાય છે। ખેતરોમાં, રહેણાંક વિસ્તારોમાં અને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે। પૂરને કારણે ખેતરોમાં પાક તણાઈ જાય છે, લોકોની ઘર વખરી તથા ઢોર ઢાખર તણાઈ જાય છે। આથી ખેડૂતોને, ઘરોને, પશુઓને, ઉદ્યોગોને તથા રસ્તાઓને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકોને પીવા માટેનું પાણી મળતું નથી, ખાવા માટે ખોરાક મળતો નથી। પાણીમાં ફસાયેલા લોકોને તેમાંથી બચાવવા ખૂબ જ મુશ્કેલ પડે છે। રાહત છાવણીઓનો આશરો લેવો પડે છે। રાહત છાવણી એટલે શું? કે જે લોકોના ઘર તણાઈ ગયા હોય તો તેવા લોકોને તેમાં આશ્રય મળે છે। આમ ભારે વરસાદથી જનજીવન ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જો વરસાદ વધુ પડે તો શું થાય છે।
કઈ કઈ મુશ્કેલીઓ સર્જાય છે. તો હવે આપણે જોઈશું કે જો લાંબા સમય સુધી વરસાદ જ ન પડે તો શું થાય છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે વિચારી શકો કે કોઈ વિસ્તારમાં એક વર્ષ કે તેથી વધુ સમય માટે જો વરસાદ જ ન પડે તો શું થાય? વરસાદ નથી આવતો છતાં પણ બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવનની ક્રિયા તો થતી જ રહે છે. આ ક્રિયા થતી રહે છે અને વરસાદ તો આવતો નથી, જેથી જમીનમાં પાણીની ઘટ થઈ જાય છે, જમીનમાં પાણી ઓછું થઈ જાય છે. કારણ કે વરસાદ સ્વરૂપે પાણી પૃથ્વી પર પાછું ફરતું નથી, જેથી જમીન સુકાઈ જાય છે, ભૂગર્ભ જળમાં ઘટાડો થવા લાગે છે, તેનાથી દુષ્કાળ આવે છે. આમ લાંબા સમય સુધી વરસાદ ન પડે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. વરસાદ ન પડવાને કારણે ખેતરોમાં પાક સુકાઈ જાય છે, ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે, અનાજની અછત રહે છે, તેથી બીજા લોકોને પણ મુશ્કેલી પડે છે. આપણે પાણી કાપ સહન કરવો પડે છે, એટલે કે થોડા દિવસો માટે જ આપણને પાણી મળે છે. પશુઓને ઘાસ ચારો કે પાણી મળતા નથી, જેથી પશુઓ મૃત્યુ પામે છે. વરસાદના અભાવે, વરસાદ ન પડવાથી ભૂગર્ભ જળમાં ઘટાડો થવા લાગે છે. વનસ્પતિને પણ પાણી મળતું નથી, જેથી વનસ્પતિ સુકાઈ જાય છે. ઉદ્યોગો અને કારખાનાઓને પણ તેની અસર થાય છે. પીવા માટેનું પાણી, ખાદ્ય સામગ્રીઓ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થવા લાગે છે, જેથી મોંઘવારી વધે છે. ધંધા રોજગારો બંધ થઈ જવાથી લોકોને આર્થિક સંકળામણ થાય છે, જેને કારણે કેટલાક લોકો તો આપઘાત પણ કરી લે છે, આપઘાતનું પ્રમાણ વધવા લાગે છે. તો આમ લાંબા સમય સુધી વરસાદ ન પડે તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અહીં એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ થાય પણ આપઘાતનું પ્રમાણ ન વધવું જોઈએ, આપઘાત થતાં અટકાવવા જોઈએ અને દરેકે સાથે મળીને પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. આપણો આગળનો ટોપિક છે, આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ, કઈ રીતના આપણે પાણીનું સંરક્ષણ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પૃથ્વી પર જેટલું પાણી છે તે પાણીમાંથી માત્ર એક નાનો ભાગ જ વનસ્પતિઓ, પ્રાણીઓ તથા મનુષ્ય માટે વપરાશમાં ઉપયોગમાં લેવાય છે. કારણ કે મોટાભાગનું પાણી તો મહાસાગરમાં આવેલું છે, એટલે કે તે પાણી તો ખારું હોય છે, જેને કારણે આપણે તેને સીધું વાપરી શકતા નથી. આપણે સૌ મોટે ભાગે ભૂગર્ભ જળનો જ ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે ભૂગર્ભ જળનું સ્તર ઘટી જાય છે ત્યારે ભૂગર્ભ જળનો આપણે વધુ ઉપયોગ કરી શકતા નથી. પૃથ્વી પર પાણીનો જથ્થો સમાન હોય છે, પણ ઉપયોગ માટેનું જે પાણી છે તેનો ઘણો ઓછો જથ્થો છે. વપરાશ માટેનો પાણીનો જથ્થો ઓછો છે અને વપરાશ વધારે છે, જેના કારણે વપરાશ માટેના પાણીનો જથ્થો ઘટતો જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે શહેરીકરણ વધવાને કારણે વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. વરસાદ ઓછો પડવાને કારણે ભૂગર્ભ જળનું સ્તર વધારે પ્રમાણમાં ઘટી રહ્યું છે. આને કારણે ભૂગર્ભ જળનો આપણે વધુ ઉપયોગ કરી શકીએ તેમ નથી. વસ્તી વધારો થવાને કારણે પાણીનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. પાણીની માંગ દિવસે દિવસે વધી રહી છે. ઉદ્યોગોનું પ્રમાણ વધવા લાગ્યું છે, તેને કારણે પાણીનો પણ વધારે પ્રમાણમાં વપરાશ થવા લાગ્યો છે. જેટલું પાણી હાજર છે
જેનો આપણે વપરાશ કરીએ છીએ તે જથ્થો ઘટતો જાય છે. તેથી પાણીનો આપણે કરકસરપૂર્વક અને સાવચેતી રાખીને ઉપયોગ કરીએ તો ખૂબ જ જરૂરી છે. નહીં તો નજીકના ભવિષ્યમાં પાણી સંપૂર્ણપણે પૂરું થઈ જશે. તેથી આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે આપણે સૌએ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણો આગળનો ટોપિક છે વરસાદી પાણીનો સંગ્રહ. વરસાદના વહી જતા પાણીનો સંગ્રહ કરવો તથા તેનું સંગ્રહણ કરીને પછી તેનો ઉપયોગ કરવો તે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો ઉપાય છે. જેટલું પાણી ઉપલબ્ધ છે તેમાં આપણે વધારો કરી શકીએ છીએ. આ ઉપાયથી વરસાદના પાણીને એકત્રિત કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કહેવાય છે. વરસાદી પાણી સંગ્રહનો મુખ્ય હેતુ એ છે કે પાણી જ્યાં પડે છે ત્યાં જ તેનો સંગ્રહ કરો અને તેનો ઉપયોગ કરો. જ્યાં મોટે ભાગે કોન્ક્રીટના રસ્તાઓ અને મકાનો હોય તેવા સ્થળોએ પાણી જમીનમાં ઉતરી શકતું નથી, તો આવા સ્થળોએ વરસાદનું જે પાણી પડે છે તેનું શું થાય છે? આવા સ્થળોએ પડતા વરસાદનું પાણી નાળાઓમાં વહી જાય છે. આ પ્રકારે વરસાદના પાણીનો કેટલો ભાર વહીને નદી કે સરોવર સુધી પહોંચી જાય છે, જે ખૂબ જ દૂર હોય છે. પાણી જમીનમાં ન ઉતરવાને લીધે આવા પાણીને ઘરોમાં પાછું લાવવા માટે ખૂબ જ પ્રયાસ કરવાની જરૂર છે. આપણે આપણાથી બનતા પ્રયાસો કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વરસાદના પાણીના સંગ્રહ તથા ઉપયોગ કરવા માટેની બે રીતો જોઈશું. પહેલી છે છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ. આ રીતમાં મકાનોની છત પર એકત્રિત થયેલું ભેગું થયેલું વરસાદી પાણીને સંગ્રહણ ટેન્કમાં એટલે કે ભૂગર્ભ ટાંકામાં પાઇપ દ્વારા પહોંચાડવામાં આવે છે. આ પાણીમાં છત પર રહેલ માટીના કણો હોઈ શકે છે, જેથી આ પાણીનો વપરાશ કરતા પહેલાં તેને ગાળી લેવું ખૂબ જરૂરી બને છે. તેને નિસ્યંદિત કરી લેવું જોઈએ. આ પાણીને ભૂગર્ભ ટાંકામાં એટલે કે સંગ્રહણ ટેન્કમાં એકત્રિત કરવાને બદલે સીધું જ પાઇપ દ્વારા જમીનમાં બનાવેલા કોઈ ખાડા સુધી પણ લઈ જઈ શકાય છે. ત્યાંથી તે માટીમાં ઉતરીને ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ કરે છે, એટલે કે ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવી શકે છે. હવે આપણે બીજી રીત જોઈએ. બીજી રીત છે રસ્તાની બંને બાજુ પર નાળા બનાવી. રસ્તાની બાજુ પર નાળા બનાવીને રસ્તા ઉપર વહેતું વરસાદી પાણી આ નાળાઓમાંથી સીધું જ જમીનમાં પહોંચાઈ દેવું જોઈએ. આમ આ બંને પદ્ધતિઓ દ્વારા આપણે વહી જતા વરસાદના પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભજળની સપાટી ઊંચકીએ છીએ, અથવા ભૂગર્ભ ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તે ટાંકાના પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર 14 પાણી કમ્પ્લીટ થયું. તો ચાલો આજનું થોડું હોમવર્ક નોંધી લો.